नमस्कार मित्रों, जय हिंद यूथ एजुकेशन में आप सब विद्यार्थियों हार्दिक स्वागत है। आज आप भणवाना छे धोरण 10 विषय सामाजिक विज्ञान में प्रकरण नंबर 1 चालो इतिहास जाणी। तो इतिहास जाणवाना घणा बधा स्रोत में आपणे आगळ ताड़पत्र अने भोजपत्र अने ए सिवाय आपणे अगाउना वीडियो लेक्चर नी अंदर अभिलेखो विषयनी माहिती मेळवी चूक्या छे। तो आजना वीडियो लेक्चर नी अंदर आपणे ताम्रपत्र विषयनी माहिती मेळवाना छे, एटले के ताम्रपत्र परथी पण आपणने प्राचीन समयनी घणी बधी माहितीઓ મળે છે। तो शुरुआत करिए तो तांबाना पत्रा पर कोतरीने लखवामां आवता लेखने ताम्रपत्र कहेवामां आवतो होय छे। तो तांबाना पत्रा पर कोतरीने लखवामां आवता लखाणने ताम्रपत्र कहेवामां आवे छे। तांबाना पत्र पर कोतरी ने लखवामां आवता लखाण ने ताम्रपत्र कहेवामां आवे छे। तो प्राचीन समय में राजाओ पोताना वहीवटी तंत्रनी अने दान विषयनी माहितीओ ए आ ताम्रपत्र पर कोतरावता हता। तो प्राचीन समय में राजाओ पोताना वहीवटी तंत्रनी अने दान विषयनी माहिती ताम्रपत्र पर कोतरावता हता। અને ભારતમાંથી આપણને ખોદકામ દરમિયાન આવા ઘણા બધા તામ્રપત્રો પણ મળી આવ્યા છે એ અને એના ઉપરથી આપણને એ રાજા એ સમયના રાજાઓના નામ તેના ધર્મ આવું વહીવટીતંત્ર અને દાન વિશેની ઘણી બધી માહિતીઓ એમાંથી મળે છે। તો ભારતમાં આવા ઘણા બધા તામ્રપત્રો મળી આવ્યા છે। तो भारत में आवा घणा बधा ताम्रपत्रों आपणने मळी आव्या छे अने तेमांथी ते समयना राजाओना नाम धर्म वहीवटी तंत्र अने दान विषेनी माहिती એમાંથી આપણને મળે છે। તો ઘણા બધા તામ્રપત્રો મળી આવ્યા છે અને તેમાંથી આવી અલગ અલગ આપણને શું મળે છે માહિતી। તો આવા તામ્રપત્રો હાલની અંદર આપણને કઈ કઈ જગ્યાએ મળે છે એની વાત કરીએ તો આવા તામ્રપત્રો આપણને હાલમાં પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી છે તેમાંથી આપણને મળે છે। તો આવા તામ્રપત્રો હાલમાં પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ઉત્તર ગુજરાત ત્યાંથી આપણને આ માહિતી અથવા તો લાઇબ્રેરી છે યુનિવર્સિટીની લાઇબ્રેરી ઉત્તર ગુજરાત। લાઇબ્રેરીમાંથી આપણને આવા તામ્રપત્રો મળે છે। ત્યારબાદ બીજું છે LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા કે જે અમદાવાદમાં આવેલી છે એ કોલેજમાંથી પણ મળે છે LD ઇન્ડોલોજી નવરંગપુરા ત્યાંથી એ કોલેજમાંથી પણ આપણને આવા ઘણા બધા તામ્રપત્રો વિશેની માહિતી મળે છે। ત્યારબાદ ભોજે અધ્યયન અને સંશોધન અધ્યયન છે ત્રીજું ભોજે અધ્યયન અને સંશોધન વિભાગ। તો આવી ઘણી બધી લાઇબ્રેરીઓ છે ભારતમાં કે ત્યાંથી આપણને આવા ઘણા બધા તામ્રપત્રો વિશેની માહિતી મળે છે। તો આપણે વાત કરીએ તામ્રપત્ર કે જે તાંબાના પત્રા પર કોતરીને લખવામાં આવતા લેખને અને એના ઉપરથી આપણને પ્રાચીન સમયના રાજાઓ તેના ધર્મ અને એ સમયની વહીવટીતંત્ર અને દાન ધર્મની આપણને માહિતીઓ મળે છે। થેન્ક યુ।